હોસ્ટેલ ખાલી કરાવાય તો રાજ્યભરની સિવિલમાં વિરોધ કરવાની ચીમકી તબીબો તરફથી ઉચ્ચારવામાં આવેલી છે. તો છેલ્લા કેટલાક દિવસથી રેસિડેન્ટ ડોક્ટર્સનો જે હડતાલનો મુદ્દો છે તે સતત સામે આવી રહ્યો છે કે જ્યાં સરકાર તરફથી અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કે હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ કરાયો હતો. આ બેનર એ વાતની સાક્ષી પૂરે છે કે બીજે મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સ હેલ્થ વિભાગના અધિકારીઓથી નારાજ છે અને એટલા માટે જ છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહેલી હડતાલનું કોઈ પણ પ્રકારે નિરાકરણ આવતું નથી. સતત ચાલી રહેલી આ પ્રકારની હડતાલ સિવિલ હોસ્પિટલમાં સામાન્ય બની ગઈ છે. તબીબો દ્વારા છાસવારે હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવે છે, પરંતુ તેમ છતાં જો હેરાનને પરેશાન થતા હોય તો માત્ર ને માત્ર દર્દીઓ થતા હોય છે. જેડીએના કેટલાક સભ્યો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. કયા પ્રકારના મુદ્દા, વાટાઘાટો ક્યાં સુધી પહોંચી? હજુ સુધી સરકાર દ્વારા કોઈ વાટાઘાટો અમારી સાથે કરવામાં આવી નથી. અમારો મુદ્દો એ જ હતો કે જે બોન્ડ છે એને એસઆરસીપમાં કાઉન્ટ કરવામાં આવે, જે અમારી પેરેન્ટ ડિસ્ટ્રિક્ટમાં અહીંયા અમને એસઆરસીપ આપે અને પછી અહીંથી અમને ગુજરાત રાજ્યના 33 જિલ્લાના 18,618 ગામડાઓમાંથી કોઈ પણ ગામડાઓમાં સેવા આપવા માટે અમને મોકલે, અમે એના માટે કટિબદ્ધ છીએ. અમને પણ ખ્યાલ છે દર્દીઓને તકલીફ પડી રહી છે, એના માટે અમે એવું નથી હોતું કે છાસવારે આપ કહી રહ્યા છો કે હડતાલ કરી રહ્યા છે, પરંતુ હડતાલ કરવાની શા માટે જરૂર પડે છે એની પાછળનું પણ આપણે કારણ જાણવું જોઈએ. ઘણા સમયથી અમે રજૂઆત કરતા હતા, એ રજૂઆતને સાંભળવામાં ના આવી. એ બાદ અમે ટોકન સ્ટ્રાઇક, અલ્ટિમેટમ અને પછી ઇમરજન્સી સર્વિસો બંધ કરેલી છે. અમે અમારું જીવન આખું દર્દીઓ માટે સમર્પિત છે, દર્દીઓ માટે અમે કટિબદ્ધ છીએ. કોરોના કાળમાં જ્યારે સરકારના અધિકારીઓ અને મીડિયા મિત્રો અને કોઈ પણ જ્યારે નહોતા આવતા એ સમયે અમે કોવિડમાં કામગીરી કરી રહ્યા હતા. જે મુદ્દા છે તે મુદ્દાને લઈને ઋષિકેશ પટેલે, આરોગ્ય મિનિસ્ટરે એવી વાત કરી છે કે અયોગ્ય મુદ્દા છે. જે રીતના આપને જણાવ્યું કે આપણા હેલ્થ મિનિસ્ટર સાહેબ શ્રી ઋષિકેશ પટેલ સરે કીધું કે મુદ્દા અયોગ્ય છે, પરંતુ એવું નથી લાગતું કે જ્યારે 8 તારીખે અમે ડૉક્ટરનું પ્રતિનિધિત્વ મંડળ અમે ગાંધીનગર જઈને સાહેબને રૂબરૂમાં મળ્યા હતા, ત્યારે બેસીને અમારા મુદ્દા વિશે ચર્ચા વિચારણા કરી હતી, સમજ્યા હતા, ત્યારે સાહેબે લિખિતમાં તથા મૌખિકમાં બાહેધરી આપી હતી કે ના, તમારી જે માગણી છે તે વ્યાજબી છે, અને તેમને લિખિતમાં નીચેના અધિકારીઓને બી આદેશ કરેલ છે કે છોકરાઓની કાર્યવાહીને ધ્યાનમાં રાખતા તેમને જે માગણી છે તેને પૂરી કરવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની નીચે હેલ્થ વિભાગના અધિકારીઓ દ્વારા તેમની કાનભંભેણી કરાવીને અમને અમારી જે માગણીને ગેરવ્યાજબી ઠેરવામાં આવે છે. આપને પૂછીશ કે જો કોવિડની કામગીરીને બોન્ડમાં ગણવામાં આવે તો લાગતું નથી કે ગ્રામ્ય વિસ્તારમાં કોણ કામ કરશે? કોવિડની કામગીરીને બોન્ડમાં ગણવામાં આવે તો અમે એવું નથી કહેતા કે અમે ગ્રામ્ય વિસ્તારમાં કામ નહીં કરીએ. અમારું જે 1 વર્ષનું જે સિનિયર રેસિડેન્સી છે એમાંથી ત્યારે તમે જ્યારે ઈચ્છો, ગવર્મેન્ટ જ્યારે ઈચ્છે ત્યારે અમને વિલેજમાં પોસ્ટિંગ આપી શકે છે. અમારા રેઝિડન્ટ ડૉક્ટર્સમાંથી 70% રેઝિડન્ટ ડૉક્ટર્સ પેરિફેરીમાંથી આવે છે અને દરેક જણા પોતાની જગ્યાએ જઈને કામ કરવા માટે તૈયાર જ છે. પણ જે અમારું કમ્પેન્સ, જે એકેડેમિક લોસ અમારો થયો છે કે આટલો સારો મેરિટ રેન્ક લાવીને સિવિલમાં એડમિશન લીધું હોય અને પછી એ અમને સામે એટલું એકેડેમિક ના મળ્યું હોય તો એને સામે એટલું કમ્પેન્સેટ કરવામાં આવે, બસ અમારી એક જ માંગ. આગામી રણનીતિ શું રહેશે? અમારી બસ એક જ વાત છે કે જ્યાં સુધી અમારી માંગ પૂરી કરવામાં ના આવે કે સરકાર તરફથી કોઈ અપ્રોચ કરવામાં ના આવે ત્યાં સુધી આ વિરોધ કન્ટિન્યુ રહેશે. ટૂંકમાં કહીએ તો હડતાલ પર અડગ રહેલા તબીબો પોતાની માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી પોતે હડતાલ ચાલુ રાખશે, પરંતુ હેરાન પરેશાન થતા હોય તો માત્ર ને માત્ર દર્દીઓ થઈ રહ્યા છે. સરકારે આ બાબતે વિચારવું જોઈએ કે આરોગ્ય વિભાગમાં કોઈ પણ પ્રકારે હડતાલનું શસ્ત્ર કોઈ પણ ડિપાર્ટમેન્ટ ન ઉગામે. કેમેરામેન ઇમરાન શેખ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. તો રેસિડન્ટ તબીબો છે તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની પાસે હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ જે અપાયો છે, જો તેનું આચરણ કરાવવામાં આવશે તો રાજ્યભરના જે સિવિલ તબીબો છે તે હડતાલ પર ઉતરશે. તો 24 કલાકનું જે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું તે બાદ પણ હજી સુધી કાર્યવાહી કરવામાં નથી આવી. તો રાજ્યભરની સિવિલમાં જો હોસ્ટેલ ખાલી કરાવાય તો વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી રેસિડન્ટ ડોક્ટર્સે ઉચ્ચારી છે.